કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં તાલુકા કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો. 30 જેટલી શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં તાલુકા કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો, જેમાં 30 જેટલી શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. રમત ગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા રમતગમત અધિકારી ગુજરાત જૂનાગઢ ગ્રામ્ય સંચાલિત કેશોદ તાલુકાના કલા મહાકુંભ કાર્યક્રમમાં કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં આ કાર્યક્રમ યોજાયેલ, જેમાં અનેક વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. હું શ્રી ડોક્ટર હમીરસિંહવાળા, કલા મહાકુંભ તાલુકા કક્ષા કન્વીનર, આજરોજ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢ આયોજિત કેશોદ તાલુકા કક્ષાનો કલા મહાકુંભની આજે શરૂઆત થઈ છે. આ સ્પર્ધાની અંદર કેશોદ તાલુકામાંથી આશરે 28-30 જેટલી સંસ્થાઓમાંથી 250 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ અને આજે ખરેખર ખૂબ સુંદર પ્રદર્શન કર્યું છે અને હાલમાં પણ સ્પર્ધા શરૂ છે. ઘણા બધા સ્પર્ધકો આમાંના જિલ્લા અને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ભૂતકાળની અંદર અને આજે સ્પર્ધક તરીકે આવ્યા છે. ગુજરાત સરકારનો આ એક હેતુ છે કે ગામડા સુધી જે ખેલાડીઓ કે વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો આ એક અથાગ પ્રયત્ન છે અને એ ખૂબ સારો રહ્યો છે. એ માટે હું ફરીથી તમામ સ્પર્ધકોને જે ભાગ લેવા આવ્યા છે એમને આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠવું છું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ગોવિંદ હડિયા, કેશોદ.